નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે લીલા પડવાશ વિશે માહિતી મેળવવાની છે. લીલો પડવાશ શબ્દ તો આપણે મોટા ભાગના ખેડૂતોએ કદાચ સાંભળેલો હશે, પરંતુ આજે આપણે લીલો પડવાશ ઉપરાંત સૂકા પડવાશ વિશે પણ માહિતી મેળવવાની છે. સૂકા પડવાશની માહિતી આપણે પાછળના ભાગમાં જોશું. શરૂઆત કરીએ આપણે લીલા પડવાશથી. તો લીલો પડવાશ એટલે શું? લીલો પડવાશ એટલે આપણે સામાન્ય ભાષામાં વાત કરીએ કે આપણે એવી વનસ્પતિનું આપણી જમીનમાં વાવેતર કરીએ કે જેનો વિકાસ ખૂબ ઝડપી હોય, અને એ જ વનસ્પતિને અમુક દિવસો પછી આપણે આપણી જમીનમાં કે માટીમાં વ્યવસ્થિત રીતના મિક્સ કરી દઈએ તો તેને આપણે લીલો પડવાશ કહી શકીએ. હવે લીલો પડવાશ કરવાનો શા માટે? તો આપણે સૌ જાણીએ છીએ કે જમીનની અંદર સેન્દ્રિય તત્વનું એટલે કે કાર્બનનું ખૂબ મોટું મહત્વ છે. આ સેન્દ્રિય તત્વ કે કાર્બન આપણે દેશી ખાતર અથવા છાણિયા ખાતર દ્વારા આપણે જમીનની અંદર આપતા હોઈએ છીએ, પરંતુ જો આપણે દેશી ખાતર અથવા છાણિયા ખાતર ના વિકલ્પ તરીકે આપણે સેન્દ્રિય તત્વ જમીનની અંદર નાખવું હોય તો કયો વિકલ્પ પસંદ કરવો? તો આપણે લીલા પડવાશનો વિકલ્પ છે આપણે પસંદ કરી શકીએ. હવે લીલા પડવાશની અંદર કયા કયા પ્રકારની વનસ્પતિનો ઉપયોગ કરી શકીએ? તો તેની અંદર આપણે જો વાત કરીએ તો લીલા પડવાશમાં સણ અને ઈકડ આ બે વનસ્પતિનો ઉપયોગ છે આપણે કરી શકીએ, કારણ કે આ બંને વનસ્પતિ જે લીલા પડવાશમાં ઉપયોગી વનસ્પતિના ગુણધર્મો હોવા જોઈએ એ બંને વનસ્પતિ એ ગુણધર્મો ધરાવે છે. કયા કયા ગુણધર્મો હોવા જોઈએ તેની આપણે આગળ ધીમે ધીમે ચર્ચા કરશું. હવે વાવેતર દરની જો વાત કરીએ તો જો સણનું આપણે બીજ આપણને મળે અને સણનો જો લીલો પડવાશ કરવો હોય તો 16 ગુઠાના વીઘાની અંદર આપણે 10 કિલો સણનું બિયારણ છે પસંદ કરી શકીએ. ઈકડનું જો વાવેતર કરવું હોય તો આપણે 16 ગુઠાના વીઘાની અંદર 9 કિલો બીજ આપણે જરૂર પડે. અને જો આપણને બંને પ્રકારના બીજ મળી જતા હોય સણ અને ઈકડના, તો મારા અનુભવે સણ અને ઈકડનો લીલો પડવાશ જો મિક્સ કરવામાં આવે તો તેના ખૂબ સારા પરિણામ છે મળી શકે. તો સણ 5 કિલો અને ઈકડ 4.5 કિલો એટલે ટોટલ 9.5 થી 10 કિલો બંને બીજ જો મિક્સ કરીને વાવેતર કરવામાં આવે તો આપણે તેનો લીલો પડવાશ આપણે ખૂબ વ્યવસ્થિત રીતના કરી શકીએ. હવે ઉનાળુ સિઝનની અંદર લીલો પડવાશ કરવા માટેની વનસ્પતિ એ અલગ પસંદ કરવાની છે. ચોમાસાની અંદર લીલો પડવાશ કરવા માટે પણ વનસ્પતિ અલગ પસંદ કરવાની છે. કઈ રીતની પસંદ કરવાની છે તેની જો આપણે વાત કરીએ તો ઉનાળુ ઋતુ દરમિયાન મેં આગળ વાત કરી એમ સણ અને ઈકડ બંનેમાંથી કોઈ પણ એક અથવા બંને મિક્સ કરીને પણ તમે વાવેતર કરી શકો. 40 દિવસનો પાક થાય ત્યારે તેમાં ફૂલ આવવાની શરૂઆત થાય, તો ફૂલ આવવાની શરૂઆત થાય ત્યારે અથવા 40 દિવસે આપણે જમીનની અંદર આ સણ અથવા ઈકડ બંનેમાંથી કોઈ પણ એક અથવા બંને મિક્સનું જો વાવેતર હોય તો તેને જમીનની અંદર માટીની અંદર આપણે મિક્સ કરી શકીએ. હવે આ ઉનાળુ ઋતુ દરમિયાન આ બંને વનસ્પતિમાંથી આપણે જો વિકાસની વાત કરીએ તો તેની હાઈટ 1.5 ફૂટથી લઈને 4 ફૂટ સુધી જતી હોય છે. 1 થી 2 પાણીની અંદર આ બંને બિયારણો છે ઉગી જાય, અને પાણીની અનુકૂળતા મુજબ આપણે 2 પાણીએ આપણે ઉગાવી લીધા પછી 2 થી 3 પાણી આપણે આપી શકીએ, અને 40 દિવસમાં આપણે જમીનની અંદર રોટરવેટર, ચવડાની ખેડ, ઊંડી ખેડ દ્વારા અથવા ડિસ્કના માધ્યમથી આપણે જમીનની અંદર તો તેને નાખી શકીએ. હવે આપણે એક કાળજી લીલા પડવાશ દરમિયાન એ રાખવાની છે કે આપણે સણ અથવા ઈકડનું વાવેતર કરી દીધા પછી તે ઉગી ગયા પછીના પિયતની અંદર એક વખત આપણે મિત્ર બેક્ટેરિયાની ટ્રીટમેન્ટ ફરજિયાત છે આપી દેવી જોઈએ. કોઈ કારણોથી જો આપણે ન આપીએ તો કોઈ વાંધો નથી, પરંતુ આપીએ તો સોનામાં સુગંધ ભળી શકે, કારણ કે સુડોમોનાસ નામના જે બેક્ટેરિયા આપણે જ્યારે આપીએ તો તે આપણે જ્યારે જમીનની અંદર આપીએ તો તેની કોલોની જમીનની અંદર સ્થિર થાય, અને જ્યારે આપણે કચરો જમીનમાં નાખશું તો સુડોમોનાસ નામના બેક્ટેરિયા એ કચરાને વિઘટન કરવાની પ્રક્રિયાને ઝડપી બનાવશે, અને સાથે એઝોટોબેક્ટર નામના બેક્ટેરિયા આપણે આપશું તો હવાનો નાઇટ્રોજન તે જમીનની અંદર તે સ્થિર કરશે, અને આપણા લીલા પડવાશના જે પાક અવશેષ જમીનમાં જશે તેનો કાર્બન છે તેને જમીનની અંદર બાંધવા માટે આ એઝોટોબેક્ટર નામના બેક્ટેરિયાએ જે સ્થિર કરેલો નાઇટ્રોજન છે તે ફાયદાકારક થશે, કારણ કે 1 નાઇટ્રોજનનો અણુ 10 કાર્બનના અણુને બાંધવાની શક્તિ ધરાવતો હોય છે. હવે ઉનાળુ લીલો પડવાશની અંદર સણ અથવા ઈકડ બંનેમાંથી કોઈ પણનું વાવેતર કરી શકીએ, પરંતુ જો ચોમાસાની અંદર આપણે લીલો પડવાશ કરવાનો હોય તો આપણે ઈકડના બિયારણ ઉપર બાદબાકી મૂકવાની છે. ઈકડનું બિયારણ ચોમાસુ ઋતુ દરમિયાન કોઈ પણ સંજોગોમાં પસંદ ન કરવું જોઈએ, તેના બદલે આપણે સણનું બિયારણ છે પસંદ
કરી શકીએ. જો આપણે ઈકડનું બિયારણ પસંદ કરીએ અને ભારે ચોમાસું થાય અને આપણે જ્યારે જમીનની અંદર મિક્સ કરવાનો સમયગાળો આવે એ જ સમય દરમિયાન જો ભારે વરસાદ હોય અને જો આપણે ટ્રેક્ટર દ્વારા તેને માટીની અંદર મિક્સ કરવા માટે પહોંચી ન શકીએ તો શક્યતાઓ એવી છે કે ઈકડનું થડ છે કપાસ અને એરંડા જેટલી જાડાઈ છે મેળવી લેતું હોય એટલે પછી તેને જમીનની અંદર ભેળવવું ખૂબ મુશ્કેલ બનતું હોય છે. તો ચોમાસા દરમિયાન આપણે માત્ર સણના વિકલ્પને જ લીલા પડવાશ તરીકે ખુલ્લો રાખવાનો છે. ઉનાળામાં બંનેમાંથી કોઈ પણ એક અથવા બંને મળે તો ખૂબ સારું. ચોમાસાની અંદર માત્ર સણ, બિયારણના દરની વાત થઈ ગઈ, બેક્ટેરિયા ટ્રીટમેન્ટની વાત થઈ ગઈ, ફાયદાની વાત થઈ ગઈ. હવે આપણે આવીએ સૂકા પડવાશ તરફ. હવે સૂકો પડવાશ છે એ ખુલ્લી ખેતીમાં શક્ય નથી, કારણ કે સૂકો પડવાશ એટલે કે તેને આપણે માત્ર બાગાયતી પાકો જેવા કે નાળિયેરી અને આંબાના ખેતરની અંદર જ કરી શકીએ. હવે સૂકા પડવાશની અંદર શું કરવાનું છે? લીલા પડવાશની અંદર વનસ્પતિ 40 દિવસની 45 દિવસની થઈ, પૂર્ણ પરિપક્વ થઈ નથી એ પહેલા જમીનની અંદર મિક્સ કરી દેવાની છે. હવે સૂકા પડવાશની અંદર આ વનસ્પતિને, વનસ્પતિમાં પણ માત્ર સણના વિકલ્પની જ આપણે વાત કરીએ, ઈકડનો વિકલ્પ પણ સૂકા પડવાશ માટે ઘણી વખત મુશ્કેલ આપણને ઊભી કરી શકે. તો સણ જો આપણે વાવેતર આપણા બાગાયતી ખેતીની અંદર જો કરી દઈએ સૂકા પડવાશ કરવા માટે, તો તેનું વાવેતર આપણે ચોમાસામાં કરીએ અથવા ચોમાસું અડધું થાય ત્યારે આપણે કરીએ, તો તેને પૂર્ણ પરિપક્વ અવસ્થા સુધી પહોંચવા દેવાનો છે. મતલબ કે પાકને 4-5 મહિના સુધી ઉભો રહેવા દેવાનો છે. પાક પોતે જ પોતાના પાન નીચે ખેરવી નાખે ત્યાં સુધી તેને ઉભો રહેવા દેવાનો છે, અને પછી તેને જમીનમાં ભેળવવાનો નથી. માત્ર આ સણના પાકને આપણે જમીન ઉપર થાંભલાની મદદથી, માઢની મદદથી, છીપરાની મદદથી કે પથ્થરની મદદથી કે અન્ય કોઈ પણ સાધનની મદદથી આપણે વિડીયોમાં જોઈએ તે માત્ર આડો પાડી દેવાનો છે. એટલે પાંદડા જમીનની અંદર ખરીને નીચે ભળી જશે, મૂળ છે જમીનની અંદર જ રહેશે, પાક અવશેષ જમીન ઉપર આડા પડી જશે. તો આપણે આ જ્યારે આપણે જમીન ઉપર પાક અવશેષને આડા પાથરી દીધા તો આપણે એવું પણ સમજી શકીએ કે આપણે આપણા જમીન ઉપર મલ્ચિંગ કરેલું છે, આચ્છાદન કરેલું છે તેવું પણ આપણે સમજી શકીએ. આ પૂર્ણ પરિપક્વ અવસ્થાએ જ્યારે પાક પહોંચે છે ત્યારે તેના પાક અવશેષની અંદર લિગ્નિનનું સિન્થેસિસ થયેલું હોય. લિગ્નિન એક તત્વ છે, આ જ તત્વ ભવિષ્યમાં કાર્બનની અંદર પરિવર્તિત થવાનું છે. આપણે જો કાર્બન જમીનની અંદર સ્થિર કરવા માટે જો લીલો પડવાશ કરતા હોઈએ તો લીલા પડવાશના બદલે સૂકો પડવાશ આપણે કરવો જોઈએ. મતલબ કે પૂર્ણ પરિપક્વ અવસ્થા દરમિયાન, પૂર્ણ પરિપક્વ અવસ્થા સુધી તેને પહોંચવા દેવાનો, પછી તેને માત્ર જમીન ઉપર આડો પાથરી દેવાનો, અને એ દરમિયાન વચ્ચે પાક ઉભો હોય ત્યારે બેક્ટેરિયા ટ્રીટમેન્ટ કરી લેવાની. એટલે જે પાક અવશેષની અંદર જે લિગ્નિન હોય તે કાર્બનમાં 100% પરિવર્તિત થઈ શકે, અને આપણે જો એઝોટોબેક્ટર નામના બેક્ટેરિયા નાખેલા હશે તો હવાનો નાઇટ્રોજન જમીનમાં ધીમે ધીમે સ્થિર થતો હશે, પાક અવશેષમાં રહેલો કાર્બન ધીમે ધીમે ડીકમ્પોઝિશનની પ્રક્રિયા દ્વારા હવામાં ઉડવાના બદલે તે જમીનમાં રહેલો કાર્બનનો 1 અણુ 10 કાર્બનના અણુ એટલે 10:1 રેશિયોમાં કાર્બન છે જમીનમાં હ્યુમસના સ્વરૂપમાં સ્થિર થાય. તો આપણે જ્યારે પૂર્ણ પરિપક્વ અવસ્થા ઉપર આવેલો પાક હોય તેને જમીનમાં નાખીએ અને બેક્ટેરિયા ટ્રીટમેન્ટ પણ કરેલી હશે તો આપણને જે લીલા પડવાશમાં જે આપણને ફાયદો મળે તેના કરતાં વધુ ફાયદો આપણે સૂકા પડવાશનો મેળવી શકીએ. લીલા પડવાશથી આપણી જમીનમાં કાર્બન સ્થિર નથી થવાનો, થશે તો ખૂબ ઓછો થશે. ફાયદો શું થશે કે પાક અવશેષની અંદર જે પ્રવાહી હોય છે એ પ્રવાહી જમીનના પીએચને બેલેન્સ કરવાની તાકાત રાખતો હોય. સણ કે ઈકડની અંદર જે વનસ્પતિ હોય તે જ્યારે કુમળી અવસ્થામાં હોય, પૂર્ણ પરિપક્વ અવસ્થામાં ન હોય ત્યારે તેના પાકની અંદર ખૂબ મોટું પ્રવાહી હોય છે. એ પ્રવાહી જ્યારે જમીનની અંદર ભળે તો એ પ્રવાહી જમીનની પ્રતને, બંધારણને અને બેક્ટેરિયલ એક્ટિવિટીને ફાયદાકારક થતી હોય છે. એટલે સણ લીલા પડવાશનો ફાયદો આપણે, આપણને ઘણાને એવું હોય કે ભાઈ લીલો પડવાશથી આપણે જમીનમાં કાર્બન ઉમેરી શકીએ, પણ હકીકતે કાર્બન જમીનની અંદર સ્થિર ખૂબ ઓછો થાય, કારણ કે લીલા પડવાશના અવશેષની અંદર જ લિગ્નિનનો સિન્થેસિસ, લિગ્નિન પેદા ન થયું હોય, લિગ્નિન પેદા થાય તો જ એમાં કાર્બનમાં પરિવર્તિત થઈ શકે. તો લીલા પડવાશનો ફાયદો આપણી જમીનની પ્રત સુધારવા માટે થઈ શકે અને જમીનનો પીએચ બેલેન્સ કરવા માટે થઈ શકે, પણ સૂકા પડવાશનો બેનિફિટ જમીનનો પ્રત તો સુધરશે પણ કાર્બન જમીનની અંદર સ્થિર થઈ શકે. એટલે ઘણા ખેડૂતો નાળિયેરીના આંબાના ખેતરની અંદર
સણનું વાવેતર કરી અને તેને 40-50 દિવસે જમીનમાં ભેળવી દે, તો આવા ખેડૂતો આવું કરવાના બદલે તેને સૂકો પડવાશ કરી શકે, તેને જમીન ઉપર આડો પાથરી દે અને તેના પાક અવશેષોને ધીમે ધીમે જો સડવા દે, મલ્ચિંગના સ્વરૂપમાં રહેવા દે, તો અળસિયાની ગતિવિધિ પણ ખૂબ મોટા પ્રમાણમાં થઈ શકે. કારણ કે અળસિયા છે એ જો ઉપર અવશેષો પડેલા હોય તો જમીનની ઉપરની પ્રત ઉપર આવીને પોતાનું કામ કરે, એટલે અળસિયાનો એક્ટિવિટીનો ગતિવિધિનો પણ આપણને ફાયદો છે મળી શકે. એટલે લીલો પડવાશમાં આપણે કાળજી રાખવાની એ છે કે ઉનાળા દરમિયાન આપણે સણ અથવા ઈકડ બંને જો મિક્સ મળે તો ઉત્તમ, બેક્ટેરિયા ટ્રીટમેન્ટ ફરજિયાત કરી દેવાની છે. ચોમાસા દરમિયાન માત્ર ને માત્ર સણનો જ વિકલ્પ આપણે ખુલ્લો રાખવાનો છે, ઈકડની બને ત્યાં સુધી બાદબાકી કરવાની છે. અને લીલો પડવાશના બદલે બાગાયતી ખેડૂતો સૂકો પડવાશ તરફ જાય તો આપણે જે કાંઈ પણ બિયારણનો ખર્ચો કરીએ છીએ અને જે કાંઈ પણ કરીએ છીએ તેના તે જ પ્રક્રિયામાં થોડો સમય માત્ર તેને લાંબો સમય ઉભવા દેવાથી આપણે મોટો ફાયદો મેળવી શકાય. વાવેતર કઈ રીતના કરવું તે મારે ખરેખર આગળ કહેવું જોઈએ, પરંતુ અત્યારે યાદ આવ્યું એટલે કહીએ. તો આપણે ઉનાળાની અંદર જ્યારે લીલો પડવાશ કરવાનો હોય તો સામાન્ય રીતે આપણે શિયાળુ પાક પછી જ આપણે લીલો પડવાશ કરતા હોઈએ. તો શિયાળુ પાક ઘઉં, ચણા અથવા જીરું, ધાણાનું વાવેતર હોય તેને આપણે વાઢી લીધા, કાપી લીધા પછી પાળા એ જ પરિસ્થિતિમાં હોય તો આપણે માત્ર દાંતીની ખેડ કરી અને જમીનને ખડબચલી કરવાની છે, પછી બિયારણને હાથથી આપણે ઉડાડી દેવાનું છે અને આપણે પાણી પીવડાવશું એટલે એ ઢેફા છે એ ઓગળી અને બિયારણ છે જમીનમાં ભળી, અથવા આપણે દાંતી ચલાવીને બિયારણ ઉડાડીને રાપ પણ ચલાવી શકીએ, પાળા એને જ રાખવાના છે અને પાણી આપણે એ જ પાળામાં પીવડાવી દેવાનું. કોઈ ખેડૂત મિત્રોને વાવેતર કરવું હોય વાવણીથી ઓરણીથી તો એ પણ કરી શકે, પણ તેને ખર્ચો કરવો અને એ મશીનરીનો ખર્ચો એડ કરવો, વધારાનો ખર્ચો કરવો, એના કરતાં જે પાળા આપણી પાસે શિયાળુ પાકના છે તે જ પાળામાં પણ સણનો અથવા ઈકડનો લીલો પડવાશ આપણે કરી શકીએ. બેક્ટેરિયા ટ્રીટમેન્ટ આપણે જો કરી દઈએ તો સોનામાં સુગંધ ભળી શકે, થયેલા કામને વધારે સારી રીતે આપણે તેને ઇમ્પ્રૂવ કરી શકીએ. આ હતી વાત સણના ઈકડના લીલા પડવાશની અને સૂકા પડવાશની. બાગાયતી પાકોમાં સૂકા પડવાશની વાત કદાચ તમારા માટે નવી હશે, પરંતુ ટેકનિકલી જોવા જઈએ તો તેનો ખૂબ મોટો ફાયદો આપણને થઈ શકે. ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા આપજો, આભાર.